जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ द स्कूल में तमारू फरी स्वागत छे। आजे आपने धोरण 9 में संस्कृत विषय में चैप्टर 2 कुलश आचार्य नी वात करीशू। आपणे आगळना वीडियो में पण विद्यार्थी मित्रों आ वार्ताने जोई अने आपणे जोयुं हतुं के चातकनुं बच्चुं छे तळावनुं पाणी पीवा माताની वातने सांभळ्या वगर निकळी जाय छे अने पछी रस्तामां ए एक गरीब खेडूतना घरे झाड पर रोकाय छे अने त्यां ए पिता पुत्रनी वातने सांभळे छे अने आ पिता पुत्रना वार्तालापने आपणे आगळना वीडियोमां जोयुं हतुं के मानवे हमेशा पोतानी कुळनी परंपरानुं पालन करवुं जोईए अने मानवना कुळनी परंपरा ए छे के पारका धननी आशा राखवी जोईए नहीं। तो ए पछी आपणे आगळ वार्ता जोईए तो चातक शिशु सर्वेण श्रृणोती, चातकनु बच्चू बधुज सांभळे छे, सह विचार्यती ते विचारे छे, अहो अरे मरण आसनस्य वृद्धस्य पुत्रस्य च स्वकीयं कुलाचारं पालयतु कीदृशं श्रद्धाः। ते विचारे छे अरे मरण पथारीए पड़ेला वृद्धनो पुत्र छे એ પોતાના કુળની પરંપરા કેટલી કીદૃશ્ય એટલે કેટલી શ્રદ્ધા એટલે શ્રદ્ધાથી પાળે છે, પાલ્યતું એટલે પાળે છે। ચાતકનું બચ્ચું બધું સાંભળે છે અને તે વિચારે છે અરે મરણ પથારી પર પડેલા વૃદ્ધ અને તેમનો પુત્ર પોતાના કુળની પરંપરા કેટલી શ્રદ્ધાથી પાળે છે। અહમ તુ કુલાચારમ ન પાલ્યામિ, અહમ હું તો કુળની પરંપરાનું પાલન કરતો નથી। વયમ મેઘજલમેવમ પીબામ ઇતિ, અમે તો અમે વરસાદનું જ પાણી પીએ છીએ। અસ્માકમ કુલ આચાર, અમારા કુળની પરંપરા છે। ત્વમ અહમ તક્તુમ પર્વતે, તો હું તેને છોડવા પ્રવૃત્ત થયો છું। એતહ અનુચિતમ અસ્તિ, અનુચિતમ પ્લસ અસ્તિ, આ અનુચિત છે। તો વિદ્યાર્થી મિત્રો ફરીવાર ગુજરાતી કરું છું। ચાતકનું બચ્ચું બધું સાંભળે છે, તે વિચારે છે અરે મરણ પથારી પડેલો વૃદ્ધ અને તેમનો પુત્ર પોતાના કુળની પરંપરાનું કેટલી શ્રદ્ધાથી પાળે છે। હું તો કુળની પરંપરાને પાળતો નથી, અમે તો વરસાદનું જ પાણી પીએ છીએ, આ અમારા કુળની પરંપરા છે। તો હું તેને છોડવા પ્રવૃત્ત થયો છું, આ અનુચિત છે અથવા આ યોગ્ય નથી। આમ કુળની પરંપરાનું પાલન કરવું જોઈએ એમ પિતા પુત્રની વાતથી ચાતકના બચ્ચાને અનુભૂતિ થાય છે અને પોતે પછી વિચારે છે કે મારે પણ આ માનવોની જેમ મારા કુળની પરંપરા પાલન કરવું જોઈએ। સહ ચિંત્યતી, અને પોતે વિચારે છે। પશવઃ પક્ષીને ચ એવ, અહીંયા પક્ષીન ચ ઇવ, માનવા ચ સદાયા રક્ષંતિ, સ્વકુલાચારમ રક્ષામિ કુલાત્મા। પશવ એટલે પશુઓ, ચ એટલે અને, પક્ષીણે એટલે પક્ષીઓ, માનવા એટલે માણસો, ચ એટલે અને, સદાશાય હંમેશના માટે, રક્ષતિ એટલે રક્ષે છે, સ્વકુલાચારમ પોતાના કુળની પરંપરા, સ્વકુલાચારમ એટલે પોતાના કુળની પરંપરાનું, રક્ષંતિ એટલે રક્ષણ કરે છે, રક્ષામી કુલાત્મામમ તો મારા કુળની કુલ આત્માની પરંપરાને પણ રક્ષણ કરું છું। આમ ચાતક બચ્ચું વિચારે છે કે પક્ષીઓ અને માણસો હંમેશા પોતાના કુળનું પરંપરાનું રક્ષણ કરે છે, તો હું પણ મારે કુળ આત્માનું રક્ષણ કરું છું। એવમ વિચ્યંતઃ, આમ વિચારીને, સહ એટલે તે, માતરમ એટલે માતાની, પ્રત્યાગચ્છંતિ એટલે પાછો જાય છે, સર્વ વૃત્તાંતમ ચ કથયતિ, સર્વ વૃત્તાંતમ એટલે બધી જ વાત
च એટલે અને કથિયતી એટલે કહે છે. વિદ્યાર્થી મિત્રો, પોતાને આત્મદર્શન થાય છે, પોતાને પોતાની ભૂલ સમજાય છે એ છે. અને ચાતક બચ્ચું એવું વિચારે છે કે ખરેખર પશુ પક્ષીઓ અને માણસો પોતાના કુળની પરંપરાને કેટલું રક્ષણ કરે છે, તો મારે પણ મારી કુલ પરંપરાનું રક્ષણ કરવું જોઈએ. આમ વિચારી અને પોતાની માતાની પાસે જાય છે અને જે કાંઈ રસ્તામાં બનેલી વાત છે, પિતા પુત્ર વચ્ચે જે કાંઈ વાત થઈ છે, એ દરે આખે વૃતાંત સારાંશ છે એ વાર્તાનો કહે છે. માતા સંતોષમ અનુભવતી, આ સાંભળી અને માતા છે એ સંતોષ અનુભવે છે. શિષ્યવે ચ આશીર્વાદમ દદાતી, શિષ્યવે એટલે બાળકને, ચ એટલે અને બાળકને, આશીર્વાદમ એટલે આશીર્વાદ, દદાતી એટલે આપે છે. માતા સંતોષ અનુભવે છે અને બાળકને આશીર્વાદ આપે છે. અલ્પ એવમ કાલે મેઘવૃષ્ટિમ ભવતી, થોડા સમયમાં, અલ્પે એટલે થોડા, કાલે એટલે સમયમાં, એવ એટલે જ, મેઘવૃષ્ટિ એટલે વરસાદ, ભવતી એટલે થયો, મેઘજલમ પીતવા વરસાદનું પાણી પીને, ચાતકઃ શિશો તૃષા શામ્યતે, ચાતકના બચ્ચાએ તરસને સમાવે છે. તો ફરીવાર વિદ્યાર્થી મિત્રો કરું છું ભાષાંતર. આમ વિચારીને તે માતાની પાસે પાછો જાય છે અને બધો જ વૃતાંત કહે છે. માતા સંતોષ અનુભવે છે અને બાળકને આશીર્વાદ આપે છે. થોડા જ સમયમાં જ વરસાદ થાય છે અને વરસાદનું પાણી પી ચાતકનું બચ્ચું તરસ છીપાવે છે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, એક પક્ષી છે એ પણ પોતાની કુળની પરંપરા નિભાવવા માટે કેટલું તત્પર છે. તો આ વાર્તામાંથી આપણે એટલો જ બોધ લેવાનો છે કે આપણે પણ આપણા જે કુળની જે કાંઈ પરંપરા છે, આપણી જે કાંઈ સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિનું આપણે રક્ષણ કરવું જોઈએ, એમને માન આપવું જોઈએ અને એના અનુસાર આપણે જીવન જીવવું જોઈએ. આભાર વિદ્યાર્થી મિત્રો. પાઠ પૂર્ણ થતાં શબ્દાર્થ પછી ભાષાંતર અને પછી સ્વાધ્યાય લખવાનો છે.